ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં છો ને ના કેમ તમને તમારા ફ્રેન્ડ્સની યાદ આવે છે મને પણ મારા ફ્રેન્ડ્સ ખૂબ જ યાદ આવે છે પણ આપણે ખૂબ જ જલ્દી બધા ફ્રેન્ડ્સ મળવાના છે ઓકે હમ તો તમે બધા મને ઓળખી ગયા હશો હવે તો ઓળખી ગયા ને હું પારલ સેલર આજે તમને વિષય ગુજરાતી ધોરણ ચાર માં કાવ્ય બે ઠંડી જેના કવિ છે કૃષ્ણ રવેનું સ્વાધ્યાય કરાવીશ ઓકે વિદ્યાર્થી મિત્રો તમે કાવ્ય બે ઠંડી શીખી જ ગયા છો બરાબર છે ખૂબ જ સરસ કાવ્ય છે અને ગાઈ શકાય એવું કાવ્ય છે આ કાવ્ય ટ્વિંકલ મિશ્ર ખૂબ સરસ રીતે તમને ગાઈને સંભળાવ્યું બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઠંડી કાવ્યમાં શાકભાજીની વાતો કરવામાં આવી છે જેમ કે ટામેટું દૂધી મોળો વગેરે વિદ્યાર્થી મિત્રો તમે બધા શાકભાજી તો ખાઓ છો ને ખાવું જ જોઈએ કેમ કારણ કે શાકભાજી ખાવાથી આપણને વિટામિન મળે છે ઘણી બધી વિટામિન્સ મળે છે તો આપણે શાકભાજી ખાવા જ જોઈએ તમે પણ આજથી ન ખાતા હોય તો ખાવાનું શરૂ કરી દો ઓકે શાકભાજી સિવાય અહીંયા બીજી પણ એક વસ્તુ છે ખાવાની મીઠાઈ ખબર છે કઈ મીઠાઈ હમ ગારી તમને બધાને ઘારી ભાવે છે મને તો બહુ જ ભાવે છે સુરતની ઘારી વખણાય છે ખબર છે તમે હમ વિદ્યાર્થી મિત્રો મને લાગે છે કે તમને આ ઠંડી કાવ્ય બરાબર સમજાઈ ગયું હશે સમજાઈ ગયું છે ને ઓકે તો ચાલો હવે આપણે આ ઠંડી કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોને સમજીએ બરાબર તો ચાલો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ ઓકે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો અહીં પાંચ પ્રશ્નો આપવામાં આવ્યા છે જેના જવાબ તમારે લખવાના રહેશે નંબર એક ફ્રીઝમાં ઠંડી કોને લાગે છે ફ્રીઝમાં ઠંડી કોને લાગે છે તમે તાને લાગે છે કે મૂળાભાઈને લાગે છે એ લખવાનું રહેશે નંબર બે તમે તો બંદી પહેરાવવા કોને કહે છે કોને કહે છે બંદી પહેરાવવાનું એ લખવાનું રહેશે નંબર ત્રણ તમેટાની ડાળ પર શા માટે ગમે છે શા માટે ગમે છે એ લખવાનો રહેશે પ્રશ્ન ચાર ફ્રીઝનો દરવાજો શા માટે ખુલ્યો શા માટે ખુલ્યો પ્રશ્ન પાંચ ટમેટું ખુશ કેમ થયું બરાબર છે હવે આપણે પ્રશ્ન બે જોઈએ નીચેના દરેક શબ્દના બે બે વાક્ય લખો બે વાક્ય તમારે લખવાના છે એક શબ્દ પરથી ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે ફ્રીઝ ફ્રીઝમાં પાણી ઠંડુ થાય છે ફ્રીઝ રસોડામાં હોય છે બરાબર છે અહીં શબ્દો આપવામાં આવ્યા છે વાસી ઠંડી રાજા અને સૂરજ તેના પરથી તમારે વાક્ય બનાવવાના રહેશે હવે પ્રશ્ન ત્રણ જોઈએ નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો બે શબ્દો આપ્યા છે ટમેટું અને પંખો એનું ઉદાહરણ છે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે બરાબર છે એના પછી મોબાઈલ બોલપેન દૂધી ચોપડી તડકો બરફ આના પરથી તમારે વાક્ય બનાવવાના રહેશે પ્રશ્ન ચાર બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇનબોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરી લખો કાઉસમાં તેના જવાબ આપવામાં આવ્યા છે નો પાર્કિંગ રેલવે ગેટ નો હોર્ન સ્પીડ બ્રેકર ઝિબ્રા ક્રોસિંગ અને નો એન્ટ્રી બરાબર અહીં તમને જે સંકેતો આપવામાં આવ્યા છે એના જવાબ તમારે સામે લખવાના રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં વાહન વ્યવહાર માટેના અનેક નિયમો નક્કી કરવામાં આવ્યા છે તમને ખબર છે આ નિયમો શા માટે બનાવવામાં આવ્યા હશે તમે જાણો છો ચલો હું કહું છું આ નિયમો સડક પરની આકસ્મિક દુર્ઘટનાને રોકવા માટે આ નિયમોને બનાવવામાં આવ્યા છે જો આ નિયમોનું પાલન કરીએ તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે પહોંચી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે વાહન વ્યવહારમાં જો આપણે નિયમોનું પાલન કરીએ તો આપણે ઘણી બધી દુર્ઘટનામાંથી બચી શકીએ છીએ આપણે તો શું પણ બીજા ઘણા વ્યક્તિઓ આ દુર્ઘટનામાંથી બચી શકે છે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં ટ્રાફિક સંકેતો આપવામાં આવ્યા છે આમ તો ઘણા બધા ટ્રાફિક સંકેતો છે પણ આપણા પાઠ્યપુસ્તકમાં જે ટ્રાફિક સંકેતો આપ્યા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે ટ્રાફિક સંકેતો અંગેની સમજ મેળવીએ વિદ્યાર્થી મિત્રો આ છે નો એન્ટ્રીનો સંકેત જેનો અર્થ થાય છે આ રસ્તે પ્રવેશ કરવાની મનાઈ છે અહીં બોર્ડ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કંઈક દુર્ઘટના થઈ હોય અથવા તો સડકનું કામ ચાલતું હોય આ છે નો પાર્કિંગનો સંકેત એટલે કે આ જગ્યાએ વાહન પાર્ક કરવા નહીં સડક પર ગમે ત્યાં વાહન પાર્ક કરી દેવાથી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે આ છે ઝીબ્રા ક્રોસિંગ જેનો અર્થ થાય છે કે રાહદારીઓએ આ જગ્યાએથી જ રસ્તો ઓળંગવો જોઈએ આ છે સ્પીડ બ્રેકર માટેનો સંકેત જેનો અર્થ થાય છે અહીં આગળ બમ્પ છે માટે તમારું વાહન ધીમું પાડો આ છે નો હોર્નનો સંકેત એટલે કે આ જગ્યાએથી વાહન પસાર થાય ત્યારે હોર્ન વગાડવું નહીં કારણ કે અવાજનું પણ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો આ છે રેલવે ગેટનો સંકેત એટલે કે અહીં આગળ રેલવે ગેટ છે માટે સાવધાની રાખીને વાહન ચલાવવાનું દર્શાવે છે હવે આપણે પ્રશ્ન પાંચ જોઈશું નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને શું વાંચ્ય અક્ષરે લખો અહીં પંક્તિ આપવામાં આવી છે જે હું વાંચું છું કહે તમે તું મને ફ્રીઝમાં બહુ લાગી છે ઠંડી બીજું વખત દૂધી માસી દૂધી માસી જ પહેરાવો બંદી આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો કાવ્ય પંક્તિ તમારે સુંદર અક્ષરે લખવાની રહેશે પ્રશ્ન કાવ્ય પંક્તિ તડકો અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીઝ બનાવ્યું જેમાં નથી હોફનું નામ અહીં સુધી તમારે કાવ્ય પંક્તિ લખવાની રહેશે હવે પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા જોડકા શબ્દોના જોડકા બનાવો અહીં ઉદાહરણ આપ્યું છે ઠંડી તો બંડી બરાબર કાવ્ય પંક્તિમાંથી આવા પ્રાસવાળા શબ્દો શોધીને લખવાના રહેશે નીચેની પંક્તિઓ વાંચો લાલ લાલ મરચાંજી તીખી તીખી ચર્ચા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી પંક્તિ બનાવવાની છે અને કોઈ પણ બે પંક્તિ તમારે લખવાની રહેશે પ્રશ્ન નવ નીચેના શબ્દો શબ્દકોષના ક્રમમાં ગોથવો વિદ્યાર્થી મિત્રો અહીં કાઉસમાં તમને શબ્દો આપ્યા છે જેને તમારે શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોથવવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ ઠંડી કાવ્યમાં મજા આવીને મને તો બહુ જ મજા આવી મને લાગે છે કે આ ઠંડી કાવ્ય તમને બરાબર સમજાઈ ગયું લાગે છે અને સ્વાધ્યાય પણ સમજાઈ ગયું છે તો આ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું રહેશે બરાબર ને તો ફરી આપણે એક નવા પાઠ સાથે ખૂબ જ ઝડપથી મળીશું ઓકે ત્યાં સુધી આવજો